નમસ્કાર મિત્રો એજ્યુકેટ ગુજરાતમાં હું ધર્મેષ્ઠા મૂકવાણા આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે જોશું કમ્પ્યુટરના મોસ્ટ એમપી સો પ્રશ્નો પાર્ટ પહેલો છે આવનારી બધી પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા અતિ મહત્ત્વના પ્રશ્નો છે તો વિડીયોને ધ્યાનપૂર્વક જુઓ અને અંત સુધી જુઓ વિડીયોના અંતમાં ટેસ્ટ પણ રાખેલી છે તો જોઈએ વિડીયો કમ્પ્યુટર શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે તે કમ્પ્યુટ શબ્દ પરથી ઉતરી આવ્યો છે કમ્પ્યુટર એ કયા પ્રકારનું સાધન છે એક ઇલેક્ટ્રોનિક સાધન છે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ચાર્લ્સ બેબેઝને કમ્પ્યુટરમાં કયા ક્રમમાં પ્રક્રિયા થાય છે આગત પ્રક્રિયા અને નિપજ એ ક્રમમાં પ્રક્રિયા થાય છે એક કરતાં વધારે ઉપભોક્તા એકસાથે એક જ કમ્પ્યુટર ઉપર કામ કરી શકે તે પ્રકારની પરિસ્થિતિને શું કહેવાય છે તેને મલ્ટી યુઝર કહેવામાં આવે છે સામાન્ય રીતે કયા પ્રકારના પ્લોટર બજારમાં ઉપલબ્ધ છે ફ્લેટ બેટ ડ્રમ એ બજારમાં ઉપલબ્ધ છે સીઆરટીનું આખું નામ શું છે કેથોડ રે ટ્યુબ થાય છે સીઆરટીનું આખું નામ ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ વધુ ને વધુ શામાં થાય છે નેટવર્કમાં થાય છે ઉચ્ચ ઘનતા એટલે કે હાઈ ડેસ્ટીની ધરાવતી ફ્લોપી ડ્રાઈવની સંગ્રહ શક્તિ કેટલી હોય છે એક પોઈન્ટ ચુમ્માલીસ એમબીની હોય છે યુપીએસનું પૂરું નામ જણાવો તો યુપીએસનું પૂરું નામ થશે અનટ્રિપ્ટેબલ પાવર સપ્લાય એલએમબી ક્યુ ઉપકરણ સંબંધિત ટેકનિકલ શબ્દ છે માઉસ સીપીયુનું સંપૂર્ણ નામ શું છે સીપીયુનું સંપૂર્ણ નામ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કીબોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઇનમાં ડાબેથી જમણી કીનો ક્રમ ક્યો કયો હોય છે ડાબેથી જમણી પૂછવામાં આવે તો ક્યુ ડબલ્યુ ઇ આર ક્વેટી એનો ક્રમ થશે કઈ મેમરી મેન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે કેશ મેમરી ડીવીડીનું પૂરું નામ શું થશે ડિજિટલ વર્સલટાઇલ ડિસ્ક થશે ડીવીડીનું પૂરું નામ ઓપ્ટિકલ ડિસ્ક તરીકે શાનો સમાવેશ થતો નથી ફ્લોપી ડિસ્કનો સમાવેશ થતો નથી બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે તો બાઇનરી પદ્ધતિમાં બે અંક હોય છે ડીવીડીની વધારેમાં વધારે કેટલી સંગ્રહક્ષમતા ધરાવે છે સત્તર જીબીની થાઈ રેમને સામાન્ય રીતે ક્યાં નામે ઓળખવામાં આવે છે સ્ટેટિક રેમ તરીકે ઓળખવામાં આવે છે કીબોર્ડમાં કુલ કેટલી ફંક્શન કી આવેલી હોય છે બાર એફ વનથી એફ સુધીની બાર કી આવેલી હોય છે આઈબીએમનું પૂરું નામ શું છે તો આઈબીએમ આઈબીએમનું પૂરું નામ થશે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન સૌથી મોટું કોમ્પ્યુટર ક્યુ છે સૌથી મોટું કોમ્પ્યુટર છે સુપર કોમ્પ્યુટર કોમ્પ્યુટરનું કુલ કેટલી પેઢીઓ છે તો કોમ્પ્યુટરની કુલ પાંચ પેઢીઓ છે હવામાનની આગાહી સંરક્ષણને લગતા કાર્યો પરમાણુ ઉર્જાના સંશોધન માટે કયા કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઘરોમાં પર્સનલ કોમ્પ્યુટર એટલે કે પીસી તરીકે ઉપયોગ થાય છે માઇક્રો કોમ્પ્યુટરનો પ્રવર્તમાન સમાજમાં કેવા પ્રકારના કોમ્પ્યુટર ખૂબ લોકપ્રિય છે માઇક્રો કોમ્પ્યુટર પ્રથમ પેઢીના કમ્પ્યુટરમાં પ્રક્રિયા માટે શું વાપરવામાં આવતું હતું વેક્યુમ ટ્યુબ વાપરવામાં આવતું હતું સૌ પ્રથમ પ્રોસેસર કઈ સાલમાં શોધાયું હતું ઓગણીસો ને એકોતેરમાં સૌ પ્રથમ પ્રોસેસર ક્યુ હતું ઇન્ટેલ ચાર હજાર ચાર એ સૌ પ્રથમ પ્રોસેસર હતું પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં સ્વિચિંગ એકમ તરીકે શાનો વપરાશ થતો હતો નિર્વાર્ત નતી નલિકાનો ઉપયોગ થતો હતો સુપર કોમ્પ્યુટર શું કરવામાં મદદરૂપ થાય છે હવામાનની આગાહી કરવા માટે આર એમ રેમને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો એમને મુખ્ય સ્મૃતિ ઉપયોગકર્તાની સ્મૃતિ અને આંતરિક સ્મૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે કમ્પ્યુટરના ભૌતિક ભાગોને શું કહેવામાં આવે છે કમ્પ્યુટર હા હાર્ડવેર કહેવામાં આવે છે એમયુનું પૂરું નામ શું થશે મેમોરી યુનિટ થશે બીઆઈઓએસનું પૂરું નામ શું છે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ થાય છે સીપીયુમાં આવેલ સિલિકોનથી બનેલ ચીપને શું કહેવામાં આવે છે તેને માઇક્રો પ્રોસેસર કહેવામાં આવે છે બાહ્ય મેમરી યુનિટના ભાગો ક્યાં છે ફ્લોપી ડિસ્ક પેન ડ્રાઈવ એ બધા બાહ્ય બાહ્ય મેમરી યુનિટના ભાગો છે કીબોર્ડ એ કયા પ્રકારનું ડિવાઇસ છે ઇનપુટ ડિવાઇસ છે કીબોર્ડ કઈ મેમરીની ક્ષમતા વધારી કે ઘટાડી શકાય છે રેમની બે અંકનો ઉપયોગ કરવાની પદ્ધતિને શું કહેવાય તેને બાઇનરી કહેવામાં આવે છે એક હજાર ચોવીસ બરાબર કેટલા ગીગાબાઈટ થાય છે એક જીબી થાય છે એટલે કે એક GB થાય છે એક કેબી બરાબર કેટલા બાઇટ્સ એક હજાર ચોવીસ બાઇટ્સ થાય ઓએસનું પૂરું નામ શું છે ઓપરેટિંગ સિસ્ટમ થાય છે ઓએસ એટલે ઓપરેટિંગ સિસ્ટમ એએલયુ એટલે શું એએલયુ એટલે એરેથમેટિક એન્ડ લોજિકલ યુનિટ થાય છે કીબોર્ડ પરથી કોઈ પણ કી પ્રેસ કરવાથી કેટલા બીટ્સ વપરાય છે આઠ બીટ્સ વપરાય છે કોમ્પ્યુટરમાં વપરાતી દ્વિઅંકી પદ્ધતિમાં કયા બે અંકોનો ઉપયોગ થાય છે તો એમાં ઝીરો અને એકનો ઉપયોગ થાય છે બાઇનરી પદ્ધતિમાં કમ્પ્યુટરમાં વપરાતી દ્વિઅંકી પદ્ધતિમાં ત્રણ અંકોના સંયોજનવાળા કુલ કેટલા સંયોજન બની શકે કુલ આઠ સંયોજન બની શકે છે વિડીઓનું પૂરું નામ શું છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ થાય છે રેમનું પૂરું નામ શું છે રેન્ડમ એક્સેસ મેમરી થાય છે રોમનું પૂરું નામ શું છે રીડ ઓનલી મેમરી થાય છે વિશ્વનું સૌપ્રથમ કોમ્પ્યુટર ક્યાં નામે ઓળખાય છે এন্যাঁক নামে ওখানেছে সি ডি পুঁ নাম শুছে কম্পেক্ট ডিসক থাকে ফ্লোপিডিসক পুরু নাম শুছে ফ্লেক্সিবল ফিজিকল প্রোপরটি থাকে ফ্লোপিডিসক পুরুনা ডিবি পুরম শুছে વર્સેલ્ટાઇલ અથવા વિડીયો અથવા વર્સેલ્ટાઇલ ડિસ્ક એ ડીવીડીનું પૂરું નામ છે યુએસબીનું પૂરું નામ શું છે યુનિવર્સલ સિરિયલ બસ જીયુઆઈનું પૂરું નામ શું છે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ જીયુઆઈ હથેળીમાં સમાઈ જાય તેવા કોમ્પ્યુટરને શું કહે છે ટોપ કહેવામાં આવે છે તેને એક કે એક કરતાં વધુ સૂચનાઓનો સમૂહ કયા નામે ઓળખાય છે એ પ્રોગ્રામ પ્રોગ્રામના નામે ઓળખાય છે કોમ્પ્યુટરની સ્પીડ વધારવા માટે શાનો ઉપયોગ થાય છે ડિફ્રેગમેન્ટનો ઉપયોગ થાય છે કોમ્પ્યુટરને બંધ કરવા માટે કઈ કી વપરાય અલ્ટર પ્લસ એફ ફોર વપરાય છે ડીએમપીનું પૂરું નામ શું છે તો ડીએમપીનું પૂરું નામ થશે ડોટ મેટ્રિક પ્રિન્ટર કમ્પ્યુટરના વિવિધ ભાગોનું સંચાલન કોણ કરે છે કંટ્રોલ યુનિટ કરે છે ફોલ્ડરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ડિરેક્ટરીના નામે ઓળખવામાં આવે છે કીબોર્ડને એક્સટેન્ટ મોડમાં ફેરવવા માટે શાનો ઉપયોગ થાય છે એફ એટનો ઉપયોગ થાય છે કમ્પ્યુટરની શોધ સૌપ્રથમ કોણે કરી હતી અમેરિકાએ કરી હતી કાચી માહિતીને સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે તેને શું કહે છે તેને ડેટા કહેવામાં આવે છે કોમ્પ્યુટર બંધ થતાં કઈ મેમરી નાશ પામે છે રેમ બે કોમ્પ્યુટર વચ્ચે માહિતીનું આદાન પ્રદાન કરવા માટે કઈ રચનાનો ઉપયોગ થાય છે મોડેમનો મોડેમનું પૂરું નામ શું છે મોડ્યુલેટર ડી મોડ્યુલેટર એ મોડ્યમનું પૂરું નામ થશે પ્રિન્ટરની ગુણવત્તાનો આધાર શાની ઉપર છે ડીપીઆઈ ઉપર છે એમબીપીએસનું પૂરું નામ શું છે મેગાબાઇટ પર સેકન્ડ એમબીપીએસનું પૂરું નામ થશે કોમ્પ્યુટર સમજી શકે તેવી ભાષાને કઈ ભાષા કહે છે તેને મશીન લેંગ્વેજ કહેવામાં આવે છે બેની વીસ ખાત બાઇટ એટલે એટલે એક મેગા બાઇટ થાય છે એક ગીગાબાઈટ બરાબર કેટલા બાઈટ બેની ત્રીસ ખાત બાઈટ થાય છે દ્વિઅંકી સંખ્યા શેના દ્વારા બને છે એ બીટ દ્વારા બને છે મોનિટરને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો મોનિટરને વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ એટલે કે વિડીઓના નામે પણ ઓળખવામાં આવે છે સીડી રોમનું પૂરું નામ શું છે કોમ્પેક્ટ ડિસ્ક રોમ એ સીડી રોમનું પૂરું નામ થશે સીડી પર માહિતીનો સંગ્રહ કરવા કોમ્પ્યુટરમાં કયું સાધન હોવું અનિવાર્ય છે સીડી રાઇટર સીડીઆર ડબલ્યુનું પૂરું નામ શું છે સીડી રે વેટેબલ કયા પ્રકારની સીડીમાં લખી તેમજ ભૂંસી શકાય છે સીડીઆર ડબલ્યુમાં પેન ડ્રાઈવને સીપીયુમાં આવેલ શામાં લગાવવામાં આવે છે તેને યુએસબી પોર્ટમાં લગાવવામાં આવે છે સામાન્ય કીબોર્ડમાં કુલ કેટલી કી હોય છે એકસો ને ચાર કીબોર્ડને મુખ્ય કેટલા ભાગોમાં વહેંચી શકાય ત્રણ ભાગમાં એફ વનથી એફ ટ્વેલ્વ સુધીની કીને કેવી કી કહેવામાં આવે છે એફ વનથી એફ ટ્વેલ્વ સુધીની કીને ફંક્શન કી કહેવામાં આવે છે આલ્ફાબેટિક કીને કી કોને કહેવામાં આવે છે એ ટુ ઝેડ સુધીની કીને આલ્ફાબેટિક કી કહેવામાં આવે છે કીબોર્ડની જે કી ઉપર માત્ર આંકડાઓ દર્શાવેલ હોય તેવી કીને શું કહેવાય તેવી કીને કેલ્ક્યુલેટર કી કહેવામાં આવે છે આપેલ આદેશ રદ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે એસ્કેપ કીનો ઉપયોગ થાય છે મૂળાક્ષરોની ઉપર રહેલા અક્ષરો કે નિશાનીઓ કઈ કીની મદદથી ટાઈપ કરી શકાય છે શિફ્ટ કીની મદદથી જમણીથી ડાબી તરફ લખાણ ભૂસવા કઈ કીનો ઉપયોગ થાય છે બેક સ્પેસનો નવી લાઈનમાં જવા કઈ કીનો ઉપયોગ થાય છે એન્ટર કીનો ઉપયોગ થાય છે નવી લાઈનમાં જવા માટે લાઈનની શરૂઆતમાં કરસર પહોંચાડવા કઈ કીનો ઉપયોગ થાય છે હોમ કીનો કીબોર્ડમાં ડાબી બાજુએ સૌથી ઉપર કઈ કી આપેલ હોય છે ઈએસસી કી આપેલી હોય છે ડાબીથી જમણી તરફ લખાણ ભૂસવા કઈ કીનો ઉપયોગ થાય છે ડીલીટ કીનો ઉપયોગ થાય છે લખેલા ડોક્યુમેન્ટમાં ઉપર તરફ એક લાઈન ખસવા કઈ કીનો ઉપયોગ થાય છે અપ એરો કીનો ઉપયોગ થાય છે લાઈનના અંતમાં કરસર પહોંચાડવામાં કઈ કીનો ઉપયોગ થાય છે એન્ડકીનો કેપિટલ અક્ષરોમાં લખવા માટે કૈકીનો ઉપયોગ થાય છે કેપ સ્લોકનું કોઈ પણ પ્રોગ્રામમાં મેનુ બારમાં જવા માટે કઈ કીનો ઉપયોગ થાય છે અલ્ટર કીનો ઉપયોગ થાય છે માહિતીનું સંયોજન પ્રોસેસિંગ સંગ્રહ અને પ્રસારણ તેમજ આ પ્રક્રિયામાં સહાયભૂત થતાં સાધનોને શું કહેવાય છે તેને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી કહેવામાં આવે છે કમ્પ્યુટરમાં માહિતી એન્ટર કરવી એટલે શું એટલે તેને ઇનપુટ કહેવામાં આવે છે કમ્પ્યુટરમાંથી માહિતી મેળવવી એટલે શું તેને આઉટપુટ કહેવામાં આવે છે કમ્પ્યુટરના કાર્ય માટેના દ્રશ્યમાન ભૌતિક ભાગોને શું કહે છે હાર્ડવેર કહેવામાં આવે છે તો મિત્રો આ હતો વિડીયો હવે જોઈએ ટેસ્ટ એની પહેલાં જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમારા બધા મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી લો જેથી રોજેરોજ નવા નવા વિડીયો નવી નવી માહિતી મળતી રહે અને આ વિડીયોની પીડીએફ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી તમને આ વિડીયોની પીડીએફ મળી જશે હવે જોઈએ ટેસ્ટ પહેલો પ્રશ્ન છે કમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે બીજો પ્રશ્ન છે સી આર આખું નામ શું છે ત્રીજો પ્રશ્ન છે એફ વનથી એફ ટ્વેલ્વ સુધીની કીને કેવી કી કહેવામાં આવે છે અને ચોથો પ્રશ્ન છે યુએસ બીનું પૂરું નામ શું છે તો આ ચારે ચાર પ્રશ્નોનો જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો